चलो कर रही हां चल लग गया है आई के चल करा काल में दिनेश भाई हम के मंगलवार है तुम कौन से ना बद्दा है आवेदन पत्र अपन उनकी बद्दा में बद्दा ये छोटा जो पूरा अपन के जो नकल दवाना गई करने અત્યારે તમે અહીંયા શા માટે આવેલા છો? જય આદિવાસી, જય જોહર, જય સંવિધાન. આજરોજ અમે પંચમહાલ જિલ્લાના ઘુગંબા તાલુકાની અંદર કંકોડા કોઈ ગામની અંદર જે 14 તારીખે જે બનાવ બનેલો ત્યાં આપણા સુમિત્રાબેન રામજીભાઈ નાયક જેઓનું અંગત કારણના સમયે એમનું મૃત્યુ થઈ ગયું હતું. જેથી ગામની અંદર જ્યારે એમની અંતિમ ક્રિયા માટે જે વિધિ કરવાની આવે છે ત્યારે ગામવાસીઓએ એમનો કોઈ વિરોધ કરીને એમને ગામના સ્મશાનની અંદર અંતિમ ક્રિયા કરવા ના દીધી હોય તે બાબતે અમે આજરોજ અમારા આદિવાસી ભાઈઓ થકી પરિવારની વહારે આવીને અમને સાથ સહકાર આપવા માટે આવેલા છીએ. આગળની તમારી શું રજૂઆત રહેશે? આ જે સ્મશાન માટે એમને જે બાળવામાં નથી દેવામાં આવતા તો તમે શું આગળ કલેક્ટરને કઈ રજૂઆત કરવાના છો? અમે પરિવારની મુલાકાત લીધી છે આજરોજ. હવે ટૂંક સમયમાં અમે સમગ્ર આદિવાસી સમાજ ભેગા થઈ અને આ કંકોડી ગામની અંદર ગ્રામ પંચાયત દ્વારા નજીકમાં સ્મશાનની ફાળવણી કરી આપવામાં આવે તે બાબતે અમે જિલ્લા કલેક્ટર સાહેબને રજૂઆત કરવાના છીએ. અને જો આ દેશની અંદર જ્યારે આદિવાસી સમાજ આ દેશનો મૂળ માલિક હોય છતાં પણ આજે આદિવાસી સમાજને પોતાના ગામની અંદર, પોતાના દેશની અંદર, પોતાની ધરતી પર આવી રીતે જો હેરાનગતિ કરવામાં આવે તો પછી આ ક્યાંનો ન્યાય કહેવાય? આજે આ દેશનો મૂળ માલિક હોય આદિવાસી સમાજ અને આદિવાસી સમાજ સાથે જ આટલું ગેરવર્તન કરતા હોય તો પછી આ કેટલું યોગ્ય કહેવાય? એટલે જેથી અમે સરકારશ્રીને પણ અમારા સોશિયલ મીડિયાના માધ્યમથી સરકારને નમ્ર વિનંતી કરે છે કે આવી રીતના બધા જાતિવાદ છે બધા છોડો, કેમ કે આ દેશનો માલિક જ આદિવાસી સમાજ છે. આજે જળ જંગલની જે રખેવાળ જે કરે છે એ આદિવાસી સમાજ કરે છે. જેથી આ બધા જે જાતિવાદના જે નિયમો કાઢે છે બધા બંધ કરી દો. જો તમે ખરેખર જિલ્લા કલેક્ટર ગોધરા છે આપણે ત્યાં અમે આવેદન પત્ર આપવાના છે. સમગ્ર આદિવાસી સમાજ ભેગા થઈ એમાં એવું કોઈ છે નથી કે વસાવા હોય રાઠવા હોય એવું અલગ અલગ નહીં. આદિવાસી સમાજ એટલે બધી જાતિ આવી ગઈ આદિવાસી સમાજની. રાઠવા સમાજ હોય કે પછી વસાવા સમાજ હોય, તડવી સમાજ હોય, રાઠોડ સમાજ હોય કે નાયક સમાજ હોય, એ બધા ભાઈઓ જ છે. જે હમણાં હાલ એવું ચાલી રહ્યું છે કે રાઠવા સમાજ આમ વસાવા સમાજ એ વસ્તુ નહીં. આદિવાસી એટલે કે આદિ અનાદિકાળથી જીવતો વ્યક્તિ. એટલે આ સ્મશાન એક હોવું જોઈએ આદિવાસી સમાજનું. દરેક ગામની અંદર ગ્રામસભામાં ગ્રામસભા ભરી આદિવાસી સમાજની સ્મશાન ગૃહની માંગણી કરો. અને સરકારશ્રીને અમે એટલો મેસેજ પહોંચવા માંગીએ છીએ કે જો આવી રીતે જો ખોટી રીતે હેરાનગતિ કરવામાં આવશે તો ભાઈ આદિવાસી અમારી જે વર્ષો જે પરંપરા છે ભાલા હથિયાર લઈને નીકળવું પડશે. તો અમે નીકળવા તૈયાર છે. અમે આજરોજ વડોદરા જિલ્લા BTDS, KTDS, KTS અને અમારા જે નાયક સમાજના જે બધા આગેવાનો છે સમગ્ર ભેગા થઈને અમે અમે પંચમહાલ જિલ્લાની અંદર ઘુગંબા તાલુકા કંકુડા ગામે મુલાકાત માટે આવેલા છીએ. જે આદિવાસી જય જવાહર.